अध्याय नमः। उदधृत नगर नग बिदनुज दनुज कुला मित्र मित्र शशि दृष्टे दृष्टे भवति प्रभवति न भवति किम भवति रसकारः मत्स्यादि भीरवतारे रवता रवता वता सदा वसुधाम परमेश्वर परिपाल्यो भवता भवताप भीतो हम। सर्व दर्शक मित्रों, भविष्य दर्शन कार्यक्रम आप सौ दर्शक मित्रों हार्दिक स्वागत, सुप्रभात। जय गणेश। हूँ डॉक्टर महेन्द्र पंड्या। भविष्य दर्शन कार्यक्रम बीटीवी विशेष रजूआत, आप सौनो मनपसंद कार्यक्रम। खास कर आपना प्रश्नों जवाब ज्योतिष मध्यम थी आप प्रयत्न करे छे, त्यारे वैदिक ज्योतिष नु महत्व वधी जाय छे, आपना प्रश्नों नु समाधान अहीं प्राप्त थाय छे। साथे साथे बारे बार राशि जातकों माटे आज दिवस केवो रहेशे एनी पण चर्चा करीए छीए। चंद्र बळ ना आधारे नक्षत्र जे छे नक्षत्र ना बळ ना आधारे आपणे आ वस्तु पण जोईए छीए। साथे साथे शुं करवुं जोईए, शुं न करवुं जोईए, शेनुं दान करवुं जोईए, कया मंत्रनो जाप करवो जोईए, कया तिथि प्रमाणे शुं आपणे करवाथी लाभ थाय, शुं करीए तो थाय नुकसान। साथे साथे जेनी आजे मेरेज एनिवर्सरी होय के लग्ननी तिथि होय अथवा तो जन्मतिथि होय तमाम दंपतीने अने दरेक व्यक्तिओने केवुं रहेशे आगामी वर्ष आ बधी चर्चा करी लईए। पर शुरुआत करवानी होय त्यारे पांच अंगों नो समूह जेने पंचांग कहीए, तो ये पंचांग नी वात करीए तो बीजा महीनानी त्रीजी तारीख 2022 एटले के 3/2/2022 ने जो गुरुवार जोईए आजनुं पंचांग शुं कहे छे। माघ मासे शुक्ल पक्षे मतलब महा महीनाना शुक्ल पक्षनी आजे त्रीज छे। सतभिषा नक्षत्र एटले सततारा नक्षत्र जे सांजे 4:33 सुधी चाले छे, त्यारबाद पूर्व भाद्रपदा नक्षत्रनी शुरुआत। परिघ नामनो योग, तैतिल नामनुं करण અને આજે રાશિ કુંભ છે, ગ અને સ અક્ષર છે એ કુંભ રાશિ છે, કુંભ રાશિનો સ્વામી શનિ છે। તો જે કોઈ જાતક આજે જન્મ લે એના માટે કુંભ રાશિ ઉપર એનું નામ રાખવાનું રહેશે। એ ઉપરાંત જેની રાશિ કુંભ છે મતલબ જેના અક્ષર ગ ષ ષ અને ષ છે એવા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। એકંદરે આ છે આજનું પંચાંગ। તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ। જેની આજે જન્મ તારીખ છે પહેલા તો એવા તમામ દર્શક મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ। તમારો જન્મદિવસ આજનો ખૂબ જ આનંદમય, ઉત્સાહ પ્રેરક અને કાર્યવર્ધક બને। આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત બનો। જીવનમાં સંઘર્ષ દ્વારા મળતી સફળતા અને સફળતા પછી મળતો આનંદ એની અનુભૂતિ કરો। એનું કારણ છે કે કોઈપણ વસ્તુ જ્યારે પ્રારબ્ધમાં લખેલી છે ત્યારે પ્રાપ્ત થતી હોય છે, પણ આપણે ખાલી એની ગણતરી કરવાની છે ક્યારે પ્રાપ્ત થશે। તો આગામી વર્ષ અંકશાસ્ત્રના આધારે જો જોવા જઈએ તો તમારા માટે થોડું ધીમી ગતિનું વર્ષ છે, પણ બને ત્યાં સુધી આગામી વર્ષ દરમિયાન વાણી દ્વારા જે લોકોને કામકાજ કરવાના છે એવા લોકો માટે સારું વર્ષ છે। કોઈ પણ પોતાના વક્તવ્યને રજૂ કરવાનું છે, પોતાની ભૌતિક શક્તિનો જેને પરિચય આપવાનો છે, કાર્યક્ષેત્રની અંદર પોતાની બુદ્ધિને વિશેષ કરીને ઉપયોગમાં લેવાની છે, આવા વર્ગ માટે આગામી વર્ષ જેની આજે બર્થડે છે એને ખૂબ જ સારા પરિણામો મળવાના છે। વિદ્યાર્થીઓ માટે આ અવસ્થા ભણતરની છે, અભ્યાસની છે, પણ ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન રાખ્યા સિવાય ફક્ત અને ફક્ત વિદ્યામાં વિશેષ જો કાળજી રાખવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા મળશે। તો ઘણી વખત એવું થાય કે આપણા બે બગડે, હે ના તો અભ્યાસમાં સફળતા ન મળે એટલે બીજું કંઈ પ્રાપ્ત થાય, માટે જ્યારે અવસર આપ્યો છે ઈશ્વરે આપણને અભ્યાસ કરવા માટેનો ત્યારે એક સારી ડિગ્રી માટેના કરવાના પ્રયત્નો તમારા માટે સુરતની શુભ તત્વ આપશે। જે લોકો નોકરી કરી રહ્યા છે એ નોકરિયાત વર્ગને કદાચ થોડો સંઘર્ષ પોતાના આત્મીયજનો સાથે રહેશે, ચાહે પરિવારજનો હોય, ચાહે કર્મચારી વર્ગની અંદર કામકાજ કરવાનો એવા વ્યક્તિઓ સાથેનો હોય, ચાહે બોસ સાથેનો હોય, થોડોક સંઘર્ષ રહેશે, પણ છેવટે સફળતા તમને એટલા માટે મળશે કે તમે એક કામની અંદર દિલ દઈને કામ કરો છો, તમે ચોખ્ખા છો, માટે તમને વાંધો નહીં આવે। જે લોકોને ધંધો કરવાનો છે ધંધાની અંદર, જે લોકો ખાસ કરી અને ગણિત એક વિદ્યા સાથે સંકળાયેલા છે, પ્રોફેસર અથવા તો કોઈપણ જાતના અધ્યયન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, ગ્રંથ સાથે સંકળાયેલા, ગ્રંથાલય સાથે સંકળાયેલા છે, અથવા તો જેને લખવાના કામકાજ કરવાના છે, એવા બધા માટે આગામી વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે। પણ સાથે સાથે વાયુજન્ય બીમારીથી સાવચેતી રાખવી પડશે। સાંધાના દુખાવો, સાંધાની તકલીફો હોય, ગેસ ટ્રબલ હોય, કોઈ પણ આવા જ કોઈ તકલીફો હોય તો ખાસ કરી સાવચેતી રાખવી પડશે સ્વાસ્થ્યની બાબતમાં। શરીરને સારી રીતે જો રાખશો તો ચોક્કસ તમારું આગામી વર્ષ સારું રહેવાનું છે। મહાદેવજીની ઉપાસના આ વર્ષ દરમિયાન તમને ખૂબ જ સારું પરિણામ આપશે, પણ મહાદેવજીની ઉપાસનાની સાથે સાથે ભગવાન કુબેરની પૂજા પણ તમને ખૂબ જ લાભ કરાવડાવશે। ચપટી ભભૂતમાં હે ખજાના કુબેર કા, એ કુબેર પણ આજના દિવસ માટે તમને લાભ કરાવડાવે આગામી વર્ષ દરમિયાન એની પૂજા કરવાથી। એનું બીજું નામ કુબેરનું નામ છે વૈશ્રવણ। ઓમ નમો વૈશ્રવણાય આ મંત્રનો જાપ તમારા માટે શ્રેષ્ઠ આપશે। મહાદેવજીના મંદિરમાં દરરોજ જવાય તો ઠીક છે, બાકી અઠવાડિયામાં એક વખત જઈ મહાદેવજીના મંદિરમાં જે અભિષેક કરવામાં આવશે તો ચોક્કસ તમારા કંઈક પરિવર્તનો આવશે, સારા પરિવર્તનો આવશે, જેના કારણે જમીન હોય, મકાન મિલકતને લગતી વાત હોય, વાહનો ખરીદવાના હોય, નોકરીમાં બઢતીની વાત હોય, ધંધાની અંદર સંઘર્ષની સફળતા મેળવવાની વાત હોય, આવી બધી બાબતોમાં મહાદેવની મહેર થાય એટલે સમજી લો આપણા કાર્ય સરળ બને તેવી સંભાવનાઓ છે। પણ મહાદેવની મહેર હોય પછી ભગવાન ગણપતિ કહેતા મહાદેવજીના પુત્ર છે એની મહેર કેમ ના હોય,
तो विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागान नाय श्रुति यज्ञ विभूषिताय गौरी श्रुताय गणनाथ नमो नमस्ते। भगवान गणपति पण आ वर्ष दरमियान आपने सारा आशीर्वाद प्रदान करशे, कारण के आपनुं भविष्य आ वर्ष दरमियान सारू दिखाई रह्युं छे। जय गणेश। हवे आजे जेनी मेरेज एनिवर्सरी छे, आजे जेनी लग्न तिथि छे, एवा तमाम दंपतीने खूब खूब शुभकामनाओ। हमेशा एक वस्तु तो आपणे ध्यानमां राखवी छे, जेनी आजे लग्न तिथि छे, परस्पर प्रीति एटली बधी छे, एकबीजानुं सांभळीए छीए, एकबीजानी वातोमां ध्यान आपीए छीए, एकबीजाना कार्यने पूर्ति करवा माटेना प्रयत्न करीए छीए, मनमेळ साधे एवा प्रयत्न करीए छीए, बंने साथे मळी अने परिवार राजी रहे एवा पण प्रयत्न करीए छीए। पण छतां छतां क्यारेक एवुं लागे छे के बधुं करवा छतां कोई एवी नानकडी वस्तु बनी जाय के जेना कारणे बधुं कर्या कार्य पर धूळ फरी वळे। तो आ वस्तु आगामी वर्ष दरमियान कदाच नहीं थाय, कारण के ए बधो समय निकळी गयो आपणो। हवे तो समय वर करता श्रेष्ठ छे, श्रेष्ठ समय एटला माटे छे के जे कंई कार्य करशो एमां यश मळशे। સંતાનોની સારી સુખાકારીની વાત હોય, સંતાન પ્રાપ્તિની વાત હોય, સંતાનોની પ્રગતિની વાત હોય, તો આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે। કોઈ પણ મકાન, મિલકત, વાહન, જમીન, કોઈ પણ પ્રકારે રોકાણ કરવાનું હોય, દર દાગીના લેવાના હોય, કોઈ પણ સારો પ્રસંગ ઉજવવાનો હોય, માંગલિક પ્રસંગ કરવા હોય, તો પણ તમને આ વર્ષ દરમિયાન યશની પ્રાપ્તિ થશે। ખાસ કરીને માર્ચથી માંડી અને જૂન જુલાઈ સુધીનો સમય થોડોક સાચવવા જેવો છે, પછીનો સમય આપણા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે। શું કરવાથી સારો લાભ થાય? તો બૃહસ્પતિ કહેતા ગુરુની પૂજા કરવાથી સારો લાભ થાય। ગુરુની પૂજા માટે ગુરુદેવનો મંત્ર જે છે એનો જાપ કરવો પડે, એ ઉપરાંત કોઈ પણ ગુરુવારના દિવસે કોઈ સારી યથાશક્તિ દાન કરવામાં આવે તો ચોક્કસ સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય। પણ એકંદરે દાંપત્ય જીવનની સુખાકારી માટે આગામી વર્ષ આપના માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે। ફરીથી એક વખત આપને જણાવી દઉં કે આપની આ જન્મ આ લગ્નતિથિ છે એ લગ્નતિથિ ખૂબ જ ઉજ્જવળ છે આજનો સમય, એટલે આગામી વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે। જય ગણેશ। હવે મિત્રો, આજે વાત કરીએ આપણે દિન વિશેષની અંદર શ્રેષ્ઠ બનવાના ઉપાયો। હવે સાવ નમાલો માણસ હોય પણ એની ક્યાંક તો જરૂરિયાત હોય, એટલા માટે કદાચ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ કોઈની અવહેલના ન કરવી, કોઈનું અપમાન ન કરવું, કારણ કે ચપટી ધૂળની એ જરૂર પડશે। હકીકતમાં પડ્યો, આપણે મીઠાને ખારું નથી કહેતા, મીઠું એટલા માટે કહીએ છીએ કે બધી જ જગ્યાએ એની ઉપયોગીતા જણાય છે। બટાકા એવી વસ્તુ છે કે શાકભાજીમાં બધી જગ્યાએ ભળે છે, બરાબર ને, વાયડા પડે ને આ પડે ને ગેસ થાય બધું કે ગળા, પણ કોઈ છોડતું નથી, કારણ કે એની જરૂરિયાત છે। શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરવા માટે આ એક સરળ ઉપાયને સમજવો રહ્યો કે મારી પાસે જે આવડત છે એ મારી પાસે જ છે, બીજા પાસે નથી। આ વસ્તુને ધ્યાનમાં રાખી અને જો આપણે આગળ વધી, આપણે કાયમ ગદા આપણા વડવા હોય એમ કે તમારી પાસે જે ટેલેન્ટ છે એવું ટેલેન્ટ જે છે એને જાળવી રાખો, એને ડેવલપ કરો। ઘણી વખત એમ કે સચિન તેંડુલકર ગમે એવું સારું ગાવા માટે પ્રયત્ન કરે પણ લતા મંગેશકર એવું ના કહી શકે, કારણ કે સચિન તેંડુલકરનું કામ ગાવાનું નથી, એનું કામ રમવાનું છે। અને એ જ પ્રમાણે લતા મંગેશકરને કોઈ એમ કે ભાઈ તમે છક્કો મારો, ચોક્કો મારો, અથવા તો સારી રીતે ક્રિકેટ રમો, તો એ ન રમી શકે। તો એનો મતલબ એવો થાય કે કંડક્ટરને ટિકિટો જ કાપવાની અને ડ્રાઈવરને ગાડી ચલાવવાની, સાથે ચાલે છે બે જણા, હે, મુસાફરીમાં સવારથી માંડી સાંજ સુધી સાથે જ હોય છે, પણ કંડક્ટરનું કામ કંડક્ટર કરે, ડ્રાઈવરનું કામ ડ્રાઈવર કરે, પેસેન્જરનું કામ પેસેન્જર કરે। સરળતા અને શ્રેષ્ઠતા માટે આજના આ દિવસ માટે બૃહસ્પતિ આપણને ખાસ આ સૂચન કરે છે, તમારી પાસે જે આવડત હોય આવડતનો ઉપયોગ કરતા શીખો। ઘણી વખત એક નાનકડા નાનકડા બધા જ પ્રયત્નો કરવાથી એક મોટો પ્રયત્ન બનતો હોય છે। એક વસ્તુને ધ્યાનમાં રાખીએ, કોઈ પણ વ્યક્તિને આપણે આપણો ગોલ બનાવીએ અને એચીવ કરવા માટે પ્રયત્ન કરીએ, પણ એની પાછળ રહેલો સંઘર્ષ એનો ઇતિહાસ તો તપાસવો જ પડશે કે શૂન્યમાંથી સર્જન કરવાવાળા વ્યક્તિઓ કેટલા બધા છે અને કઈ રીતે એ સરળતા પ્રાપ્ત કરીને આગળ વધી શક્યા છે। એક જ તમે મને એટલી ખબર પડે કે ઝાડને કોઈ પણ કાપવા માટે ગમે એવો સારો કવાડો હોય પણ એક જ જગ્યાએ તમે ટોચા ઉપર ટોચા માર્યા કરો, એ 5 ટોચા મારો, 10 ટોચા મારો, 50 ટોચા મારો, એક જ જગ્યાએ ટોચા મારો તો એ ઝાડ કપાય। પણ એક જ કુવાડો હોય, સારામાં સારો કુવાડો હોય, સારી ધારવાળો કુવાડો હોય, ઝાડનું થડ પણ બહુ મોટું ના હોય, પણ વારંવાર અલગ અલગ તમે જગ્યાઓ બદલો અને પછી તમે કુવાડાને પ્રયત્ન કરો કાપવા માટે, એ કુવાડો ઝાડને ન કાપે, શું કામ કે તમારો પ્રયત્ન ખોટા છે। પ્રયત્ન એટલા માટે ખોટા છે કે એક જ જગ્યાએ મારવાની જગ્યાએ તમે અલગ અલગ જગ્યાએ મારો છો અને એના કારણે કુવાડો મૂઠો થઈ જાય, તમને પરિણામ મળે નહીં। ઘણી વખત આ વસ્તુ આપણને જોવાની હોય છે કે 20 ફૂટ ખોદવાથી પાણી નીકળે, કોઈ આપણને એમ કે 20 ફૂટ ખોદો એટલે પાણી નીકળશે, પણ 5-5 ફૂટ 4 જગ્યાએ ખોદો પાણી ના નીકળે, એક જ જગ્યાએ 20 ફૂટ ખોદો। તો આજનો ગુરુવાર છે, સરળ બનવા માટેના શ્રેષ્ઠ ઉપાય જેને કહી શકાય એની આપણે ચર્ચા કરવી છે આજે। તો એનો મતલબ એવો થાય, પ્રથમ તો એ વસ્તુ બની છે કે કોઈ પણ એક કાર્ય કરો અને એક કાર્ય જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા કામમાં હાથ ન લગાવો। ઘણી વખત આપણે તમે જોજો, આપણે જમતા હોઈએ ને ત્યારે વિચાર ધંધાના કરતા હોય, અને ધંધો કરતા હોય ત્યારે પછી ભૂખ લાગે એટલે ઘરના વિચાર કરતા હોય છે, ખાવાના વિચાર કરતા હોય છે, બહુ સરસ વાત છે।
ओशो रजनीश एक वक्त महात्मा गांधी ने मळवा गया अने एवा समय एमने लख्युं छे के हुं ज्यारे महात्मा गांधी ने मळ्यो त्यारे महात्मा गांधीजी जमता हता। पछी एमने नीचे कौशमां लख्युं फक्त जमता हता, मतलब बीजा कोई विचारो नहोता करता, खावामां ओतप्रोत हता। कारण के खावामां भोजनमां भजन भळे ज्यारे त्यारे अमृत बनी जतुं होय छे। तो आ वस्तु आपणे जीवनमां सरळ बनवा माटे आ वस्तु शीखवानी छे। बीजी वात बृहस्पतिनी वात करीए आपणे, आर्थिक समस्याओ ज्यारे पण कोई पण खोटी निर्माण थाय, कारण वगरनुं देवुं वधी जाय, खबर न होय व्याजना चक्करोमां आपणे आवी जईए, खबर न होय खोटा खर्चाओ आપણાથી થઈ જાય, દવાખાનાના ખર્ચાની વાત હોય, ઘરમાં કોઈ પ્રસંગ હોય, કોઈનું પાસે ઉચના ઉધેલે લીધા હોય, તો આવા સમયે માણસને દેવું વધી જાય, તો આવા સમયે આર્થિક સંકળામણ અનુભવે। અને ઘણી વખત પછી એવું કેવું કે ના પોતે કહી શકે કે ના રહી શકે, બીજાને કહે તો એમ લાગે કે ભાઈ તને આટલી ખબર નથી, તારામાં આટલી બુદ્ધિ નથી, આમ ના કરવું જોઈએ, પહેલી એટલી હોડ તળાય, ઘણા બધા હારી હારી શિખામણો આપે, પણ એ તો વાગે ને એને ખબર પડે કે કેવું દર્દ કેવું થાય, ઠેસ વાગે ને નખું તૂટી જાય ને ત્યારે ખબર પડે કે આ પથરાની શું કિંમત છે। એ જ પ્રમાણે આજના આ ગુરુવારના વ્રતની અંદર શ્રેષ્ઠ બનવા માટે સરળતાના ઉપાયોમાં એક તો આર્થિક બાબતની વાત કરીએ આપણે, સમસ્યાઓના સમાધાન આર્થિક બાબતોમાં કેવી રીતના પ્રાપ્ત થાય, બહુ સરળ વાત છે। ગુરુવારના દિવસે વ્રત કરવાથી હંમેશા, વ્રત કરવાથી કોઈ ભગવાન આપણને માથવાત આપી ના દે, પણ એક સારા વિચારો આપે, પીળા વસ્ત્ર ધારણ કરવા, હે કોઈ પણ પીળી વસ્તુનું ભોજન કરવું, ભગવાનને પીળી વસ્તુ ધરાવવી, સપિત વસ્ત્ર, ભગવાન શ્રી નારાયણ કહેતા હરી જે છે લક્ષ્મીપતિ છે એને પીળા વસ્ત્રો આપણે ધારણ કરાવીએ છીએ, આભૂષણોમાં પીળા ઘરેણા એટલે કે સોનું પહેરાવીએ છીએ, એનો મતલબ એવો કે પીળી વસ્તુનું ખૂબ જ મહત્વ છે। પીળી વસ્તુનું દર્શન કરવાથી પણ એમ કહેવાય છે કે હૃદય પવિત્ર બને છે। બીજું ત્યાગની વસ્તુ છે એ પીળી વસ્તુ છે, હે શૌર્યની વસ્તુ છે આપણી ભગવી વસ્તુ કહીએ છીએ આપણે, જેને સેફોની કલર કહીએ છીએ આપણે, તે પ્રમાણે મરુણ રંગ છે એ લાલ રંગ છે એ ક્રોધનું કારક છે, ઘણા બધા કલરોનું પ્રભુત્વ છે। પણ આજે ગુરુવારના દિવસે પીળી વસ્તુનું પ્રભુત્વ છે, તો કોઈ પણ પીળી વસ્તુનું દાન કરવાથી આજના દિવસ માટે સારો લાભ થાય। હવે માનો કે આપણે 6 કેળા લીધા, 7 કેળા લીધા, 11 કેળા લીધા, એકી સંખ્યામાં લો કે બેકી સંખ્યામાં લો, પણ યથાશક્તિ આપણને જેટલા અનુકૂળતા હોય એટલા કેળા લઈ અને ગોળ સાથે, જો કોઈ પણ વ્યક્તિને ગોળ અને કેળાનું દાન કરવામાં આવે તો સમજી લો આર્થિક સમસ્યાઓ આપણી હોય તો આપણને એમાંથી રાહત મળે। કારણ કે દાન તમે આપો એટલે દદાથી કોઈને આપ્યું એટલે કંઈક સારું પ્રાપ્ત થવાનું છે। તો આ ટેક એન્ડ ગીવનો જે સિદ્ધાંત જે આપણો છે એમાં સારું આપણે આપીએ છીએ અને સારું પ્રાપ્ત કરીએ છીએ। બીજી વસ્તુ, કરન્સીમાં જે આપણે નોટ ગણતા હોઈએ, પૈસા ગણતા હોઈએ, ત્યારે ઘણી વખત તમે જોજો કે લોકો પૈસા આપતા હોય ને તો આમ કેચી કરીને આપે, આપવાના હોય એટલે આમ આપવા જોઈએ, એ અંગૂઠો અને આંગળાની વચ્ચે પૈસા રાખી અને આમ આપવાના હોય, અને લેવાના હોય ત્યારે પણ આમ લેવાના હોય છે, તો એક હાથે આપવાના હોય છે એક હાથે લેવાના હોય છે, પણ ઘણી વખત આમ લે એમાં કેચી કરીને પૈસા આપે, કેચી કરીને લે છે, એનો મતલબ જો તમે કેચી કરીને પૈસા પકડો છો કોઈને આપો છો, સમજી લો તમને તમારા પૈસાની કિંમત નથી। એક વસ્તુને ધ્યાનમાં રાખવાની, તમે તમારા પર્સની અંદર વોલેટ પર જોજો, તમે ઘણાના પૈસા બધા અસ્તવ્યસ્ત આપણને જોવા મળે, તો આમાં નિયમબદ્ધ કેમ ના રાખવા, 2000ની નોટ રાખીએ, 500ની નોટ રાખીએ, 200ની નોટ રાખીએ, 100ની રાખીએ, 50ની રાખીએ, એ પ્રમાણે ક્રમશઃ જો તમે તમારા વોલેટની અંદર પૈસા રાખો છો મતલબ તમે શ્રેષ્ઠ બની રહ્યા છો। સરળ ઉપાય માટે એક ઉપાય આ પણ છે કે તમારા પૈસાની કિંમતને તમે સમજો, પૈસાની કિંમતને સમજ્યા પછી આપવામાં ને લેવામાં કાળજી રાખો, આપતી વખતે કાતરથી ના આપો, અથવા તો હાથ જ્યારે હોય ત્યારે અંગૂઠાને 2-4 આંગળી વચ્ચે દબાવીને પૈસા લો અને એ પ્રમાણે તમે આપો તો સારી સફળતાની પ્રાપ્તિ થાય। કોઈ પણ વ્યક્તિને, સરળતાનો બીજો ઉપાય બતાવો, કોઈ પણ વ્યક્તિને જયારે આપણે પૈસા આપીએ છીએ ત્યારે એક સુંદર અને સારો વિચાર કરો, હે જતા રહ્યા, હે ખર્ચો થઈ ગયો, હે આ તો તકતું જ નથી, હે આમનો પગાર એ તો વધતો નથી, ફલાણું આવું કરે કે અને ટેન્શન અનુભવી, અને પછી કોઈ પૈસા આપવાના થાય ને એ પૈસો આપણા માટે પલિતાનું કામ કરે, શું કામ કે પાછો આવતો નથી। પણ જયારે કોઈ પણ વ્યક્તિને પૈસો આપવાનો હોય, ચાહે હકનો હોય, ચાહે કોઈ પણ રીતે આપવાનો હોય, ત્યારે પ્રેમથી એવી રીતનું આપો કે આ પૈસો 10 ગણો થઈને મારી પાસે પાછો આવશે। કારણ કે સંકલ્પે ને કાર્ય સિદ્ધિથી, આ જગત આખું સંકલ્પથી ચાલે છે, ભગવાનના સંકલ્પ દ્વારા ચાલે છે, અને ભગવાન આપણી અંદર બેઠો છે, તો આપણો સંકલ્પ જ આપણને સારું અને ખોટું કરાવતા શીખવાડશે। તો એનો મતલબ કે સારા સંકલ્પ કરીને કોઈ પણ વ્યક્તિને પૈસો આપો, એ પૈસો આપણો પાછો આવે, આવે ને આવે, પગે લાગીને આપો, પગે લાગીને તમે લો, તમારા ઘરમાં પગાર દર મહિને આવતો હોય એ પગારને પૂજાના સ્થાનમાં મૂક્યો, ભગવાનને પૈસા ધરાવ્યા, પૈસા તો આપણે જ વાપરવાના છે, સત્યનારાયણનો શીરો બનાવીએ તો ભગવાન ખાવા નથી આવતા, પણ સત્યનારાયણનો શીરો મીઠો એટલા માટે લાગે છે કે ભગવાનનો ઉચ્છ્વાસી અંદર પડે છે અને એ પ્રસાદ આપણે ગ્રહણ કરીએ છીએ એના કારણે શીરો મીઠો લાગે। બાકી ઘરની અંદર તપેલા ભરી ભરીને શીરો બનાવ્યો હોય, વાટકા ભરી ભરીને ખાતા હોય, શીરામાં મીઠાશ નહીં આવે, એક નાનકડા શીરામાં જેટલી મીઠાશ આવશે, કારણ કે ભગવાનનો ધરાવેલો પ્રસાદ છે। એમ ઘરની અંદર જયારે, ત્રીજો ઉપાય આ કરો કે ઘરની અંદર જયારે કોઈ પણ પૈસો આવે છે ત્યારે પ્રથમ પરમાત્માને પ્રસાદ તરીકે ધરો અને ત્યારબાદ તમે એને લો, તમને ખોટો ખર્ચો નહીં થાય, ખોટો ખર્ચો કરવાની ઈચ્છા નહીં થાય,
ઘણા લોકોને ઘરમાં પડી હોય ને તો આનાથી મોટું લઈએ, હે સ્કૂટર હોય તો કે બાઇક લઈએ, બાઇક હોય તો કે ગાડી લઈએ, ગાડી હોય તો કે ફલાણી ગાડી લઈએ, આવી રીતે પૈસો વપરાતો જોવા મળે છે. પણ ભગવાને ધરાવેલો પૈસો હંમેશા તમને સાચી અને સારી રીતે યોગ્ય જગ્યાએ વાપરવા માટે ભગવાનની પ્રેરણા થશે તો આ વસ્તુ કરવી રહી. સાથે સાથે ઘણી વખત આપણી ઈચ્છા પૂરતી ઈચ્છાઓ હોય કે મને સારી નોકરી મળે, ઈચ્છા હોય કે મારે આ કપડું ખરીદવું છે, આ વસ્ત્ર મારે ખરીદવું છે, ઈચ્છા હોય કે આ ઘરેણું મારે પહેરવું છે, ઈચ્છા હોય કે નવા મકાનમાં મારે રહેવા જવું છે, ઈચ્છા હોય કે આ ધંધામાં મારે સફળતા જોઈએ છે, આ ઈચ્છા પૂર્તિની માટે ગણપતિ અને ભગવાન ગણપતિની સાથે ભગવાન વિષ્ણુની ઉપાસના પણ જરૂરી હોય છે. અને આવા સમયે હું તમને બહુ જ સરળ ઉપાય બતાવું. ઈચ્છા પૂર્તિના કદાચ કોઈ પ્રયત્ન કરવાથી જો સફળતા ન મળતી હોય તો આખી હળદરને શ્રેષ્ઠ માનવામાં આવે. જેમ ખોટા કામણ ટુમણ વાળા કામમાં જેમ કાળી હળદરનો ઉપયોગ કરવામાં આપણને ખબર નથી કરવાવાળા કરે છે, પણ મૂળ મુદ્દે આપણે તો સરળતાના ઉપાય માટે આપણી પાસે જે હળદર હોય, હળદરના ગાંઠિયા જેને કહી શકે આખી હળદર હોય, એ આખી હળદરને થોડી પલાળી દેવાની હોય છે. પલાળ્યા પછી થોડી પોચી થાય પછી સોય વડે પીળા દોરાથી એ હળદરને આપણે પરોવવાની હોય છે. ચાહે પાંચ લઈ લો ચાહે સાત હળદર લઈ લો અને જે પ્રમાણે માળા ગૂંથતા હોઈએ એ પ્રમાણે હળદરને ગૂંથીને ઉપરના ભાગમાં ગાંઠ વાળી અને એના ઉપર એક હળદરનો ટુકડો મૂકીએ. જો સાત મૂકીએ ઉપર આઠમું મૂકીએ તો વધારે સારું રહે. તો આ આપણી જે માળા તૈયાર થાય છે જમણા હાથની અંદર રાખી ડાબો હાથ ઉપર ઢાંકી અને સુંદર મજાનો મંત્ર છે ઓમ માંગલ્ય લક્ષ્મીએ સિદ્ધિમ દેહી દેહી નમઃ. આ મંત્રનો યથાશક્તિ જાપ કરવામાં આવે, ગણવાનું નથી, પાંચ મિનિટ સાત મિનિટ દસ મિનિટ જે આપણી શક્તિ ભક્તિ પ્રમાણે મંત્ર જાપ કરવામાં આવે ત્યારબાદ આ હળદરની જે માળા છે એ હળદરની માળા નિજ મંદિરમાં મૂકવામાં આવે તો સારી સફળતા મળે. શત્રુઓની ક્યારેક ક્યારેક પીડા થતી હોય, ક્યારેક ક્યારેક કરજ વધી જતું હોય જેના કારણે વ્યાજ ન ચૂકવી શકાતા હોય, ક્યારેક ક્યારેક મકાન મિલકતમાં રોકાણ થઈ ગયા હોય બેંક એટલે પાછું ન આવતું હોય, બાપ દાદાની મિલકત હોય બધાને ભાગ મળે આપણને ભાગ ન મળતા હોય, આવા સમયે પણ આ શ્રેષ્ઠ ઉપાય જો કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય છે. મતલબ કે આ હળદર આપણા માટે સામાન્ય હળદર નથી, ભગવાન શ્રી હરિ કહેતા નારાયણના આશીર્વાદ છે. એક આ વસ્તુ જો કરવામાં આવે ઈચ્છાપૂર્તિ માટેનો આ શ્રેષ્ઠ અવસર છે. બીજું ઘણી વખત જોઈએ કે આપણી પ્રગતિ રૂધાતી હોય આપણને લાગ્યા કરે, નોકરી કરીએ છીએ બુદ્ધિ ભગવાને આપી છે પણ છતાં પ્રગતિ થતી નથી, એનો મતલબ કે આપણને જે વસ્તુ જોઈએ છે પ્રાપ્ત થતી નથી. તો એના માટે પ્રગતિ જયારે રૂધાતી હોય ત્યારે શું કરવું જોઈએ? તો હું તો એમ કહું કે હળદર આપણે ચણાનો લોટ હોય ને એ ચણાના લોટમાંથી પુડલો બનાવવામાં આવે, ચણાના લોટના પુડલો બનાવી અને અંદરના ભાગમાં ગોળ મૂકી અને સરસ મજાનું ગોળું બનાવવામાં આવે અને સવારમાં જયારે ગુરુવારના દિવસે બહાર નીકળીએ ત્યારે પહેલી જે ગાય મળે એ ગાયને આપણે ખવડાવી દઈએ. તો આ પ્રમાણે હળદરના ચણાના લોટમાંથી બનાવેલો પુડલો ગોળ સાથે જો આપણે દર ગુરુવારના દિવસે ગાયને આપણે જો ખવડાવીએ તો સર્વે દેવા ગવા મંગે તીર્થાની તત્પદે સુચ. ગાયની સેવા પૂજા કરવા માટે ગાયને ઘરમાં નથી રાખી શકતા, આપણી પાસે સગવડ નથી, પણ ગાયને કંઈક ખવડાવી તો શકીએ છીએ ને, ગાયને કંઈક પુણ્ય તો કરી શકીએ છીએ ને. તો આ પ્રમાણે દેવતાઓને રાજી રાખવા માટે ગાયની પૂજા પણ કરવામાં આવે અને ગુરુવારના દિવસે આ પ્રમાણે જો કરવામાં આવે તો ચોક્કસ એની પ્રગતિ કોઈ પણ પ્રકારની રૂધાતી હોય તો એ પ્રગતિમાંથી અને સરળતાથી એને સારો ઉપાય મળે છે, આગળ વધવા માટે એને પ્રેરણા મળે છે. ઘણી વખત તમને લગ્નમાં માનો કે અડચણ આવે, બાવીસ વર્ષ થઈ ગયા, બાવીસના ચોવીસ થયા, ચોવીસના છવ્વીસ થયા, છવ્વીસના અઠ્યાવીસ થયા, કોઈ માંગવું આવતું નથી, કોઈ પૂછતું નથી, કોઈ જાણતું નથી, કોઈને ખબર નથી, અથવા તો જ્યાં માંગા નાખી છે ત્યાંથી પાછા ઠેલાય છે. હે આવા સમયે લગ્નની અંદર જયારે કોઈપણ પ્રકારની તકલીફ ઉભી થતી હોય, અડચણો આવતી હોય ત્યારે સામાન્ય રીતે આપણે ચણાના લોટને, કોઈ આપણે કેળનું પાન હોય ને, કેળના પાનના ચણાના લોટને આપણે કરીએ છીએ આમ સામાન્ય રીતે જે પ્રમાણે બનાવીએ છીએ ને, શું કહેવાય આપણે પાત્રા, એ પાત્રાની જગ્યાએ ચણાના લોટને આપણે કેળના પાન ઉપર લગાવવાનું છે, ત્યારબાદ એનું ગુંડલું વાળવાનું છે, એને બાફવાના છે, એના ટુકડા કરવાના છે અને એને ગોળ ઉમેરી અને જો ગાયને ખવડાવવામાં આવે ગુરુવારના દિવસે બપોરે મધ્યાહન સમય પહેલા અને એક સુંદર મજાનો મંત્ર છે રીમ માંગલ્ય લક્ષ્મી સિદ્ધિમ દેહી દેહી નમઃ. તો સિદ્ધિમ આપવા વાળી માંગલ્ય લક્ષ્મી આપણા કાર્યને મંગલકારી બનાવશે અને કોઈ પણ પ્રકારે લગ્નની અંદર આવતી અડચણો હશે તો એ દૂર થશે અને સારા માંગા આવશે, અથવા તો આપણે જ્યાં હાથ નાખીએ અથવા આપણને જ્યાં ઈચ્છા હોય એવી જગ્યાએ સારું પાત્ર આપણને આપણા શક્તિ પ્રભક્તિ પ્રમાણે મળે, આપણા કર્મ પ્રમાણે મળે, આપણી ગતિ પ્રમાણે મળે, તો એ પ્રમાણે કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય. હવે ઘરની અંદર જયારે તમને બેચેની દેખાતી હોય, કોઈ પણ કામ હોય કે ના હોય, પણ અમુક લોકોના તો મોઢા ઉપર તમે જોવો તો કાયમ તમને ચિંતાના વાદળો ઘેરાયેલા લાગે, જાણે બધા બારે બાર વહાણાના ડૂબી ગયા હોય અને આમાં શું કરે એવા મોઢા દેખાતા હોય, ઘેંસ ખાધેલા જેને કહેવાય, ખાટી છાશ પી લીધેલી હોય એવા મોઢા દેખાય, શું કામ ખબર છે? પીડા છે, એ કહી શકતા નથી કોઈને. પણ ઘરની અંદર આવી કોઈ પણ પ્રકારની પીડા જયારે અનુભવાતી હોય ત્યારે કહી શકાતું ના હોય, રહી શકાતું ના હોય, ઘણી વખત સાસુઓમાં આ વસ્તુ આપણને જોવા મળે છે, ઘણી વખત પતિમાં આ વસ્તુ જોવા મળે છે, નથી પત્નીને કહી શકતો નથી માતાને કહી શકતો, તો આવા સમયે બેસનના લાડુ મહાદેવજીને સોમવારના દિવસે જો ધરાવવામાં આવે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. મિત્રો આ બધા ઘણા બધા એવા ઉપાયો છે, બૃહસ્પતિ કહેતા ગુરુવારના દિવસે કરેલી કોઈ પણ પૂજા પ્રમાણે સારો લાભ કરાવડાવે છે. શ્રેષ્ઠ બનવાના ઉપાયો તો આપણે જાણ્યા, પીળા વસ્ત્રોનું પણ ખૂબ જ મહત્વ છે. ગુરુવારના દિવસે પીળા વસ્ત્ર પહેરીને પૂજા કરવાથી
શ્રીફળ કહેતા નાળિયેરને આપણે પ્રસાદ તરીકે કોઈને આપવાથી પણ આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. તો ગુરુવારનું આ વ્રત કરવાથી આપણને સારા લાભ થાય. સાથે સાથે કદાચ તમને એમ લાગતું હોય કે રત્ન ધારણ કરવું છે, તો ગુરુનું રત્ન પણ ધારણ કરી શકાય છે, જેને આપણે પોખરાજ કહીએ છીએ, યલો સફાયર કહેવામાં આવે છે. સોનામાં તો પંચતાતુ મીટી બનાવી જમણા હાથની પ્રથમ આંગળીની અંદર ગુરુનું રત્ન ધારણ કરીએ તો પણ આ પ્રકારની આપણને સફળતાની પ્રાપ્તિ થાય છે. આજે બૃહસ્પતિનું આ છે મહત્વ. મિત્રો, હજી આપણે જાણવું છે કયા રંગનું મહત્વ છે, કયો સમય સારો, કઈ દિશા સારી, બધી જ વસ્તુઓ જાણીએ. તમારા પ્રશ્નોના જવાબ પણ ખરા અને બારે બાર રાશિના જાતકોનું ભવિષ્ય પણ ખરું. પણ એ પહેલા એક નાનકડો વિરામ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. જ્યાં શુભત્વની પ્રાપ્તિ થાય એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જેમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત. શુભાંકની વાત કરવામાં આવે આજના દિવસ માટે, તો ત્રણનો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. ત્રણનો અંક જ્યાં જ્યાં આવતો હશે તે આજના દિવસ માટે સારું, તમને સુખદ મનતા કામકાજ થવાની સંભાવના હોય છે. આજના દિવસ માટે રંગની વાત કરવામાં આવે તો પીળો રંગ અને ગુલાબી રંગ બે ખૂબ જ રંગ સારા છે. પીળો અને ગુલાબી રંગ જ્યાં જ્યાં વાપરવા જેવી ઈચ્છા હોય, કપડાં પહેરવાના હોય તો આ રંગના પહેરજો, કામકાજ કરવાનું હોય તો આ રંગનો આશ્રય લેજો. કારણ કે આ રંગ આજના દિવસ માટે ભાગ્યશાળી રંગ છે. અને એમાં સમયની જો વાત કરીએ તો બપોરનો સમય છે 12:05 થી 12:48 સુધીનો જે સમય છે એ અમૃત વેલા છે. સારામાં સારો કામકાજ કરવો હોય તો આ સમય દરમિયાન થાય એનું ધ્યાન રાખજો. સાથે સાથે રાહુકાળનો પણ વિચાર તો કરવો પડશે. તો બપોરે 1:48 થી 3:09 સુધીનો કાળ છે રાહુકાળ છે. સાચવીને કામકાજ કરજો. સુભત્વને આપવાની દિશા પૂર્વ દિશા, જ્યાં ભગવાન ઇન્દ્ર મહારાજ નિવાસ કરે છે, સૂર્યનારાયણનું જ્યાંથી પ્રભાતમાં આગમન થાય છે, એવા પૂર્વ દિશા સુભત્વને આપવાવાળી આજની દિશા છે. પણ આ સુભત્વની વાત તો એ કરવી પડે. દક્ષિણ દિશાની વાત છે, અગ્નિખૂણાની વાત છે. તો દક્ષિણ દિશાના અગ્નિખૂણા દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. કારણ કે આજના દિવસ માટે ક્યાંક અશુભત્વવાળી આ દિશા અને ખૂણો દેખાઈ રહ્યો છે. બે રાશિવાળા જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવાનું. એક તુલા રાશિ અને કુંભ રાશિ. ગ અને ષ જેના અક્ષર છે કુંભ રાશિ છે, ર અને ત જેના અક્ષર છે તુલા રાશિ છે. તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકો થોડુંક સાવધાનીથી કામકાજ કરે આજના દિવસ માટે, તો આજના દિવસ માટે ખૂબ જ એને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. જય ગણેશ. હવે આપ જેની રાહ જોઈ રહ્યા છે, રાશિ કેવી છે મારી, આજનો દિવસ મારો કેવો રહેશે, તો પહેલા તો જેના અક્ષર અ લ અને ઈ છે આ રાશિ ભાગશાળી એટલા માટે છે કે ખોલતા જ પહેલા ડબલામાં એમનું નામ આવે. બોલો તો મેષ રાશિ એટલે અલય અક્ષરવાળા જાતકો માટે આજે કામકાજમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ કદાચ બગડેલી હોય તો આજના દિવસ માટે સુધારા તરફ જઈ રહ્યા છો તમે. કારણ કે પરિસ્થિતિ આજના દિવસ માટે સુધરતી જણાશે. નોકરી ધંધામાં પણ એક સારી તકો આજના દિવસ માટે મળે તેવી શક્યતા છે. કોઈ પણ જાતના રોકાણ, કોઈ પણ જાતના વ્યસનો આજના દિવસ માટે એનાથી દૂર રહેવું પડશે. સંતાનોની બાબતમાં પણ આજના દિવસ માટે સામાન્ય ચિંતા અનુભવાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. થોડુંક સાચવીને કામકાજ કરી લેજો. બીજી રાશિ વૃષભ રાશિની વાત કરીએ તો બહુ અક્ષર જાતકો વૃષભ રાશિના જાતકો છે. સ્વામીનો શુક્ર છે. કોઈ પણ વાહન હોય, મકાન હોય, સુખમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. મતલબ કંઈક લેજો સારું આજના દિવસ માટે, અથવા તો કંઈક બાનું આપજો. કારણ કે આજના દિવસ માટે કરેલું કામ લાંબા સમય, અમે વસંત પંચમી તો આગળ આવી જ રહી છે, સારા પરિણામો આપશે. બચત કરો, નાણાંનો વ્યય પણ થાય તેવી શક્યતા છે. તો નાણાકીય વ્યયને રોકવા માટે પ્રયત્ન પણ કરવો રહ્યો. કુટુંબની અંદર સામાન્ય સ્વાર્થનો ભાવ દેખાશે, પણ હવે કયા કુટુંબમાં સ્વાર્થનો ભાવ નથી હોતો, પણ ક્યાંક ક્યાંક આવું બધું દેખાતું હોય છે. કોર્ટ કચેરીના કામકાજની અંદર તો સાવધાની રાખવી આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે. એકંદરે વૃષભ રાશિના જાતકોનો દિવસ આ પ્રમાણેનો રહેશે. મિત્રો, આવતીકાલે એટલે કે શુક્રવારના દિવસે તમારા બધા જ પત્રોના જવાબ આપવા માટે અમે પ્રયત્ન કરીશું. પણ ફોન આપ કરો છો તો આપ જવાબ આપી દઈએ. આજના પ્રથમ કોલર જે આપણી સાથે ભગવાન શ્રી ગણેશ કરી રહ્યા છે, કોણ છે ચાલો જાણી લઈએ. હેલો, ધીસ કોલ ઇઝ નાઉ બીંગ રેકોર્ડેડ. હેલો, શેનું રેકોર્ડિંગ કરો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પંડિતજી. આચાર્ય શ્રી, આપના રાહબર નીચે અમે જે માર્ગદર્શન મળે છે એ ખૂબ ખરેખર સચોટ અને સઘન છે. બરાબર, અમે તમારા ખૂબ આભારી છીએ. પંડિતજી, મારે પ્રશ્ન પૂછવો છે મારા બાબા વિશે. હું મહેસાણા થી બોલું છું, કલ્પનાબેન દવે. મારો બાબો છે, MBBS થયેલો છે. હવે આગામી માર્ચ મહિના આવે 2022 માં એની એક્ઝામ છે, પીજી ની તૈયારી કરી છે. તો એને કેવું સફળતા મળશે? જન્મ તારીખ, સમય અને સ્થળ પહેલા આપશો? હા સાહેબ, 16/2/96 મહેસાણા, જન્મ સ્થળ. સમય 11:00 સવારે 11:22 કલાક. બરોબર. એને MBBS ના બધા સેમિસ્ટર પૂરા કર્યા?
सर बीजू के लग्नाधिकारी के अमने पात्र मळशे ए मने जरा मार्गदर्शन आपशो। खूब आटला बधा सारा वखाण कर्या छे बेन एटले मार्गदर्शन पण सारू आपवुं ज पड़े आपने। वखाण कोने न गमे, खाण छे मोटी वखाण एटले। अने तमे बधा आवुं करो अमने बहु मजा आवे, पण छतां भगवान गणपति ने शरीरे जाय छे, कारण के करता हरता ए छे आपणे निमित्त छे, आ वस्तुने ध्यान में राखीए छीए। अने बीजू आ वैदिक ज्योतिष नो आधार लईने कामकाज करवा माटे प्रयत्न करीए छीए, जेमां अंधश्रद्धा ने बहु ओछो आपणे प्राधान्य आपीए छीए, माटे कदाच बधाने आपणे सारा लागीए छीए बेन। अहींया तुलादीप शुक्र सातमा स्थानो मालिक जे छे ए शुक्र बारमा स्थानमां बेठेलो छे, केतु साथे जोडायेलो छे, अने वर्तमान समय मार्च महीना पछी ज्यारे राहु बदलाय त्यारे एक्जाम एटले के पीजी माटेनी तैयारी करवानी छे, कामकाज करवानुं छे, तो सारा परिणाम एटला माटे आपशे कि आ राहु मेष राशिमां एटले के लग्नमां प्रवेश करी रह्यो छे, तो आवा समय आपणने सारा परिणामो आपशे। तो थोड़ी मेहनत वधारे करावडावशे, कारण के सातमुं स्थानो मालिक बारमा स्थानमां छे, शुक्र छे। कदाच घणी वखत एवुं थाय के आपणुं फोकस जे होय ए आपणुं हटी जाय अने बीजी जग्याए ध्यान लागे, जेना कारणे जे कंई काम करवानुं होय ए आपणे न करी शकीए। જ્યારે પણ વાંચવા બેસવાનું, ભણવા બેસવાનું, ત્યારે બે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની। એક તો બને ત્યાં સુધી ટટ્ટાર બેસી અને જે વાંચે છે એને અભ્યાસમાં સારી સફળતા મળે છે, યાદશક્તિ સારી રહે છે। ઘણી વખત આ પ્રમાણે માથું નમાવીને જે બેસે છે ને એને યાદશક્તિ થોડી ઓછી થઈ જાય। બીજું હુતા હુતા જે વાંચે છે એની યાદશક્તિમાં પણ ક્યાંક ખલેલ, આ મનોવિજ્ઞાન પણ કહે છે અને અને શરીર વિજ્ઞાન પણ કહે છે। તો અહીંયા સુતા વખતે વાંચતી વખતે કંઈ યાદ રહેતું નથી, ઘણા માણસો હુતા હુતા જ વાંચતા હોય। હા, મનોરંજનના કોઈપણ વસ્તુને વાંચવાની હોય, સાંભળવાની કે સમજવાની હોય, ખાલી આરામ કરવાનો હોય, શરીરને આરામ આપવાનો હોય, ત્યારે જ આ વસ્તુને ધ્યાનમાં રાખવી। કારણ કે શનિ, મંગળ અને સૂર્ય, હવે શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ છે, અગિયારમાં સ્થાનમાં શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ, મને લાગે છે આગળ ભવિષ્યમાં સારી સફળતા મળવાની છે દાંપત્ય જીવનની સુખાકારી માટે અને આગળ પોતાની કરિયરને સેટ કરવા માટે। શનિ અને સૂર્યના સંઘર્ષ યોગના જો દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવવામાં આવે તો ચોક્કસ અને સારી સફળતાની પ્રાપ્તિ થાય। 26મું વર્ષ પૂરું થયું, 27મું વર્ષ બેઠું, તો મતલબ કે 27મા વર્ષ ઉતરતા પહેલા એના લગ્ન યોગની શક્યતા 28મા વર્ષે દેખાઈ રહી છે। જન્મ જ્યાં થયો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ અહીંયા પ્રબળ બને છે। તુલા રાશિથી લેણું છે, ધન રાશિથી લેણું છે, મીન રાશિથી લેણું છે અને કન્યા રાશિથી લેણું છે। આ ચાર રાશિથી સારું લેણું પણ દેખાય છે, બાકી ગુરુ અને ચંદ્ર ગજકેશરી યોગ બનાવીને ભાગ્યસ્થાનમાં બિરાજમાન છે, મતલબ સારામાં સારા પરિણામો એને આગળ કરિયરની બાબતમાં મળશે અને ખૂબ જ આગળ તમારો દીકરો વધશે અને સારી એક ઘરવાળી પણ ઘરમાં આવશે અને એના કારણે આ લક્ષ્મી પણ તમારા ઘરને દીપાવશે। આવા જો કુંડળીમાં દેખાઈ રહ્યા છે, ખાલી સંઘર્ષ યોગ અને કાલસર્પ યોગ દોષનું નિવારણ ન કર્યું હોય તો ચોક્કસ આપ કરાવડાવી લેજો। આગળની રાશિની વાત હોય ચાહે આપના પ્રશ્નોનો જવાબ હોય, પણ એ પહેલા એક નાનકડો વિરામ। વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ ભવિષ્ય દર્શન। રાશિ મંડળની ત્રીજી રાશિની વાત કરીએ તો મિથુન રાશિ, મિથુન રાશિ એટલે કચ્છ અને ગજના અક્ષર છે જાતકો માટે આજે શારીરિક હોય કે માનસિક હોય પણ થોડોક થાક તો અનુભવાશે। નક્ષત્ર બળે એવું કંઈક કહી રહ્યું છે આજના દિવસ માટે, તો એ પ્રમાણે થોડુંક શિથિલ બનવું એ પણ નુકસાનકારક છે, વધારે આળસુ બનવું એ પણ નુકસાનકારક છે, પણ કામ કરતા રહેવું। આર્થિક પરિસ્થિતિ આજના દિવસ માટે સમતોલ કરી શકાય તેવા પણ સારા યોગ છે, પણ એના માટે એક જ વસ્તુ કરવાની છે, બને ત્યાં સુધી નકારાત્મક વિચારોને મનથી દૂર રાખજો। નકારાત્મક વિચારો જો મન ઉપર આવી થઈ જશે તો કદાચ પરિણામમાં ક્યાંક ખોટી અસર ન થાય, એના માટે કાળજી રાખવી પડશે। ખાસ કરી ખાવા પીવામાં થોડી કાળજી રાખીને પણ કામકાજ કરવું આજના દિવસ માટે ખૂબ જ જરૂરી બનશે, પણ એકંદરે આજનો દિવસ આપણા માટે આવો રહેશે। વાત કરીએ કર્ક રાશિની, ડ અને હ અક્ષરવાળા જાતકો એ કર્ક રાશિના જાતકો છે। ગમે એટલું કામ કરીએ છતાંય થોડી અસંતોષની લાગણી આજના દિવસ માટે દેખાશે, કદાચ આર્થિક પાસું તો મજબૂત આજના દિવસ માટે દેખાઈ જ રહ્યું છે। સ્નેહી હોય, સ્વજનોનો હોય, આ બધાની મુલાકાત એ સાથેની બેઠક ઉઠક ખૂબ જ પ્રસન્નતા તમને આપશે। ખાસ કરી ગ્રહસ્થ જીવનની અંદર એક સારી સાનુકૂળતા આજના દિવસ માટે પ્રાપ્ત થાય એવા કર્ક રાશિના જાતકોના આજના દિવસના યોગ બની રહ્યા છે। જય ગણેશ। કોલરની વાત કરીએ આપણે, તો જે કોલર જોડાશે એની સાથે વાત કરી લઈએ। હલો, હલો જી, જય ગણેશ, તારીખ પેલા કહો, તારીખ 6/11/87 અને જન્મ રાતના 4 વાગે જન્મસ્થળ ઘાટવડ
છ વર્ષ થઈ ગયા છે જે દીકરીનો જન્મ થયો, પછીનું કઈ છે નહીં દીકરા માટેનું. અહીંયા સામાન્ય રીતે સંતાન સુખાકારીમાં હમણે હમણે ઘણા સમયથી હું આપણે બધા દર્શકોને કહી દઉં પ્રશ્ન આવતા રહે છે કે ભાઈ દીકરી પછી દીકરાની અપેક્ષા દરેકને હોય, બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર, ભગતનું ઢાંકણ ભૂદડો, ઉતારે ભવ પર. કાનૂની અમુક નિયમો એવા છે કે જેમાં જન્માક્ષર જોયા પછી પણ આપણે એના વિશે કઈ રજૂઆત નથી કરી શકતા. જે રીતે એક સારો ડોક્ટર છે અને અથવા તો કોઈ એક કામકાજ કરી રહ્યો છે, સોનોગ્રાફી કરવાવાળા વ્યક્તિઓને પણ ખબર હોય છે કે ગર્ભની અંદર શેનું પોષણ થઈ રહ્યું, પણ છતાંય અમુક નિયમો એવા હોય છે કે આપણે એને અનુસરવા રહે અને એમાં જ મજા છે. કારણ કે કેટલું મળશે શું મળશે એક વખત પહેલાથી જો ખબર પડી જાય મજા ના. પણ મને લાગે છે ત્યાં સુધી અહીંયા તમારે દાંપત્ય જીવનની સુખાકારીમાં પ્રથમ દીકરી મતલબ લક્ષ્મી જીતો છે જ, તો હવે આગળ એક સારી દાંપત્યની સુખાકારી પછી જે સંતાન સુખી કે સૂર્ય અને શુક્ર સૂર્ય તુલા રાશિમાં નીચનો બને છે, તો સુખાકારી માટે સૂર્યની ઉપાસના જરૂરી છે. 12 મહિનાના ભગવાન 12 સૂર્ય ભાસ્કરના 12 અલગ અલગ નામ છે. 12 એના સંક્રાંતિના અલગ અલગ પ્રકારના એના સૂચનો કરવામાં આવેલા છે પૂજન પદ્ધતિના, તો યોગ્ય રીતે જો કરવામાં આવશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. સૂર્યનું રત્ન ધારણ કરે તો પણ એને સારો લાભ થાય અને સારા સંતાન સુખાકારીની પ્રાપ્તિ થાય. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હલો હલો, હા શું, હા મુનિબેન બોલું છું. હા તો બોલો ને. મારા ભાઈની જન્મ તારીખ છે 2/11/1990. 2/11/1990 સમય? સમય સવારે 10 થી 10:30. 10 થી 10:30 જન્મસ્થળ? જન્મસ્થળ ઓમપાડ તાલુકો મોરગામ. બરાબર, શું પ્રશ્ન હતો? અને લગ્ન ક્યારે થશે ને? સરકાર નોકરીના યોગ છે કે નહીં? અત્યારે શું કરે છે? અત્યારે તેલ કંપનીમાં જાય છે. હવે 31મું વર્ષ તો પૂરું થયું, 32મું વર્ષ બેઠું, બરાબર ને? લગ્ન માટે ક્યાં અડચણ આવે છે? કઈ મેળ પડતો નથી. શેનો મેળ નથી? શું પ્રયત્ન શું કર્યા તમે એના માટે? હવે વાત કરી પણ કઈ જવાબ નથી આપતા. તમે આટલા બધા ટાઢા ટાઢા બોલો છો તો છોડીઓ જોવા જાવ કોણ તમને જવાબ આપશે? શુક્ર અને સૂર્ય ભૂત સાથે જોડાયેલા બેન. મારી યારે વાત કરતી વખતે આમાં મરતા મરતા દવાખાના જાણે દહ દાડાના મા દાડા ડોક્ટર પાસે બેઠા હોય સાહેબ, જોવા દવા દવા દુખે આમ કહેવાય કદાચ. આમાં હા ખોટો કરો તો કઈ ખાલી દીકરી કન્યા આપણા ઘરમાં આવે. શુક્ર સાથે બેઠેલો સૂર્ય અહીંયા એકાદશ સ્થાનમાં છે, જ્ઞાતિ ગોળ સમાજ, એની બહાર જઈને પણ કદાચ પસંદગી કરવાની હોય દીકરા માટે તો ચોક્કસ આપ કરી શકો એવી શક્યતાઓ અહીંયા કુંડળીના આધારે દેખાઈ રહી છે. શુક્ર અને સૂર્ય બંને એક જ ડિગ્રીના છે, 15 ડિગ્રીના છે, મતલબ કે પ્રેમ વિવાહની સંભાવનાઓ પ્રબળ બને, પોતાની પસંદગીના પાત્રની સાથેની સંભાવનાઓ પ્રબળ બને. આ વસ્તુ બધી જ સારી છે કુંડળીની અંદર. બીજી વસ્તુ હું આપને કહું, ધનરાશિનો શનિ, આપની પ્રશ્ન બરોબર સાચો છે. લગ્ન યોગની અંદર પ્રયત્ન તો દરેક મા બાપ દરેક સગાવાલા પોતાની પ્રમાણ કરતા જ હોય છે, પણ છતાંય સફળતા નથી મળતી હોય ત્યારે ક્યારેક ક્યારેક નિરાશા આવી જાય. ખાસ કરી જયારે 27-28 પછી છોકરાઓ જયારે ઉપર જતા હોય ત્યારે દરેક મા બાપને ચિંતા, તમારી આપ ચિંતાને અમે સમજીએ છીએ. પણ હું કહું ધનરાશિનો શનિ બેઠેલો છે દેહભાવની અંદર અને આ શનિની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે. તો એક તો ધનરાશિનો શનિ અને પાછો બેઠેલો છે 7મા સ્થાનમાં પણ દ્રષ્ટિ કરતો, એનો મતલબ શનિની પીડાના કારણે 32મા વર્ષે લગ્ન યોગ કરાવડાવે. તો એક વસ્તુ તો શનિની મંડળ મહાપૂજા હું બધાને કહેતો છું, તમને પણ કહું છું, શનિની પૂજા કરવાથી સારો લાભ થાય. જન્મ જ્યાં થયો છે તેની પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. મિથુન રાશિથી, સિંહ રાશિથી, વૃશ્ચિક રાશિથી અને વૃષભ રાશિથી 4 રાશિથી ખૂબ જ સારું લેણું પણ દેખાઈ રહ્યું. બીજી વાત તમને આપને કહું કે કેતુ ગુરુ સાથે બેઠેલો છે 8મા સ્થાનની અંદર, તો કેતુ અને ગુરુનો આ ચાંડાલ યોગ બની રહ્યો છે. જયારે પણ તમે કોઈ સારી પૂજા કરાવતા હોય ઘરની અંદર, શનિ મંડળ મહાપૂજા ભણો કરાવો છો, એવા સમય ગુરુ અને કેતુના ચાંડાલ યોગના દોષનું પણ નિવારણ કરાવડાવી લેજો બેન. કારણ કે હવે આ વર્ષ એના માટે લગ્નનું વર્ષ છે, ગણપતિ બાપાની કૃપા થાય તો 1 ના 2 થશે આવી શક્યતાઓ દેખાય છે. થોડીક મહેનત આપણે કરી લઈએ. બીજું થોડુંક જોવાનું વધારી દો, હે, કારણ કે જ્યાં આપણા સગાવાલા હોય, જ્યાં મિત્ર હોય, જ્યાં આપણા કોઈ સગા કુટુંબીઓ હોય, બધાને વાત કરતા રહો ધીમે ધીમે. કારણ કે એ કરવાથી પણ કાંઈ કે શુક્ર સૂર્ય ભેગા બેઠેલા છે એટલે હંમેશા બોલે એના બોર વેચાય, તો આ પ્રમાણે કરશો તો બેન ચોક્કસ તમારા ભાઈને ઝડપથી સારું સગપણ થઈ જશે. જય ગણેશ. રાશિમંડળમાં આગળ વધીએ આપણે મિત્રો. સિંહ રાશિ એટલે તો અક્ષર છે. સિંહ રાશિવાળા જાતકો માટે આજે સારા અને સાચા ખર્ચામાં ધન વ્યયની સંભાવનાઓ છે. મતલબ કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય, કોઈ પણ વસ્તુ લેવાની હોય તો આજનો દિવસ તમારા માટે સારો છે. વિદેશથી મોટા લાભની સંભાવનાઓ પણ દેખાય છે. વિદેશના કોઈ પણ કામકાજ કરવાના હોય, વિદેશ સાથે આપ સંકળાયેલા હોય તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. સંતાનો વિદેશમાં હોય તો એ પણ તમને આજના દિવસ માટે લાભ કરાવડાવે. ભાગીદારો સાથે થોડો મતભેદ જણાય છે આજના દિવસ માટે, થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ચંચળતા, ક્રોધ આ બંને ઉપર આજે થોડોક સંયમ રાખવો પડશે.
બાકી એ રાખશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો અને અનુકૂળતા વાળો પ્રાપ્ત થાય, ભગવાન ગણપતિના આ આશીર્વાદ તમને મળશે. કન્યા રાશિની વાત કરીએ તો પોઠો અને અણો અક્ષર જાતકો કન્યા રાશિના જાતકો છે. મિત્રો, આજના દિવસ માટે આવક અને જાવકનું પ્રમાણ થોડું જળવાઈ રહેશે, સાથે સાથે દાંપત્ય જીવનની અંદર પણ આજના દિવસ માટે ખૂબ જ સારી શાંતિ મળશે. તમારા પ્રભાવમાં, તમારા વર્ચસ્વમાં આજના દિવસ માટે વધારો થાય. તનાવવાળા કામકાજ હોય, ટેન્શનવાળા કામકાજ હોય, આ ટેન્શનવાળા કામકાજથી આજના દિવસ માટે જો દૂર રહેશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ આજના દિવસ માટે દેખાશે. જય ગણેશ. ચલો કોલર સાથે પણ વાત કરી લઈએ. હલો. હલો જી, મારી જન્મ તારીખ છે 14/5/1968. સમય? સમય સાંજના 7:30 અને જન્મસ્થળ ડાકોર. બરાબર. હું વડોદરામાં, આમ મારું બધું વડોદરામાં છે અને વડોદરામાં મારું એક મકાન છે અને હું તોડીને આખું નવેસરથી બનાવવા માંગુ છું. તેમાં મને કેવી સફળતા મળશે ને મકાનમાં રહેવાનો યોગ કેટલા? આપે પહેલા પ્રશ્ન પૂછેલો છે? ના, પહેલા મેં મારી કેરિયર માટે આ પ્રશ્ન પૂછેલો, નોકરી બાબતે. અત્યારે તમે રહો છો ક્યાં? હું ભરૂચ, મારી નોકરી છે, હું ભરૂચ રહું છું. રિટાયરમેન્ટ ને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં મારે આ મકાન તોડીને ત્યાં નવું મકાન બનાવવું સારું કે પછી અલગથી જ એક નવું મકાન લઉં? ચોથું સ્થાન એ જમીન, મકાન અને મિલકતનું સ્થાન છે. ચોથા સ્થાનનો સ્વામી શનિ એ રાહુ સાથે શ્રાપિત યોગ બનાવીને છઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. વર્તમાન સમયે મકર રાશિની અંદર શનિનું પરિભ્રમણ ચાલે છે, તો આ શનિનું પરિભ્રમણ તમે 2023 જાન્યુઆરી મહિના પહેલા કદાચ રિનોવેશન કરાવવા ઇચ્છતા હોય, મકાન લેવા ઇચ્છતા હોય, તો આ પ્રમાણે તમારું સ્થળાંતર તમને લાભકાર, ભરૂચથી વડોદરા આવવું હોય તો 2023 જાન્યુઆરી મહિના સુધી તમે પ્રયત્ન કરશો તો સફળતા મળશે. ત્યારબાદ જાન્યુઆરી મહિના પછી શનિ મહારાજ પોતાનું સ્થાન બદલે છે અને શનિ મહારાજ આવે છે 5મા સ્થાનની અંદર, તો એની પૂર્ણ દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડતી હોવાના કારણે કોઈપણ નવું કામ કરવા માટે 2.5 વર્ષ થોડી ધીરજથી કામકાજ કરવું પડે, આ વસ્તુ બતાવી રહી છે. કોઈપણ સારી સફળતા માટે જીવનમાં સંઘર્ષ તો આપે કર્યો છે અને એટલા માટે અત્યારે પ્રશ્ન થાય કે કોઈ કામ કરતા પહેલા કોઈ ખોટું ન થાય, પગલું ન લેવાય જાય, ખોટા રોકાણ ન થઈ જાય, બરોબર છે, પણ એના માટે આપણે શનિ અને રાહુના શ્રાપિત યોગના દોષનું જો વિધિવત નિવારણ કરાવડ્યું ન હોય તો ચોક્કસ, કાકા 54 વર્ષ તો થયા છે, કરાવડાવીને ચોક્કસ કરાવડાવી લેજો, કાકા આગળ જતા સારી સફળતાની પ્રાપ્તિ થશે. સૂર્ય અને મંગળ બેઠેલા છે અંગાર યોગમાં 8મા સ્થાનની અંદર. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ન આપણો કોઈ મિત્ર છે, ન આપણો કોઈ શત્રુ છે, તો સમત્વમ યોગ ઉચ્યતે આ પ્રમાણેનો વ્યવહાર ખૂબ જ સારો લાભ કરાવડે, તો શું છે, સ્વભાવ એગ્રેસિવ થઈ જાય, ટેન્શન આવી જાય, ક્રોધ થઈ જાય, કોઈપણ વ્યક્તિ ધાર્યું કામ ન આપે, સફળતા ન કરાવડાવે ત્યારે પ્રશ્ન ઉભા થાય. આ ન થાય એના માટે કદાચ ગણપતિની ઉપાસના પણ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. જય ગણેશ. રાશિમંડળમાં આગળ વધીએ. મિત્રો, તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષરથીમાં તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈપણ કામકાજ હરીફાઈ વાળા હોય, જેમાં તમારી આવડતનો ઉપયોગ કરવાનો હોય, તમારા બુદ્ધિનો બળ ઉપયોગ કરવાનો હોય, તો આજના દિવસ માટે સારી સફળતા મળશે, કારણ કે આમાં વિજય મળશે તમને. જે કંઈ મહેનત કરશો એ મહેનત તમારા માટે આજે ફળદાયી બનશે. હા, લગ્ન કરેલા છે અને સાસરા પક્ષ દ્વારા સારા લાભની શક્યતાઓ છે, લગ્ન નથી થયા એના માટે આ વાંચવાની જરૂર નથી. વ્યર્થ દોડાદોડીથી પણ આજના દિવસ માટે જો દૂર રહેશો તો ખૂબ જ સારી સફળતા આપણને પ્રાપ્ત થશે, તો આ યોગ તમારી કુંડળીમાં દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે પારિવારિક જીવનની અંદર એક સારી સુખાકારી આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. સંતાનોના પ્રશ્નમાં થોડીક હળવાશ અનુભવાશે, આગળ સફળતા મળશે, કામકાજમાં વૃદ્ધિ થશે, આવકના એક નવા સ્ત્રોત, નવા સાધનો પણ મળે આવી શક્યતાઓ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહી છે. ધનરાશિથી મીન રાશિ સુધીના જાતકો માટે રહેશે કેવો દિવસ, આપના પ્રશ્નોના જવાબ, એ ઉપરાંત ઘણું બધું. પણ મિત્રો, ખાસ બીજી એક વાત કહી દઉં, આગામી 5મી તારીખે 5મા મહિનાની 8મી તારીખ એટલે ભાગવતની કથા આની પણ હરદ્વારની અંદર છે. 3 દિવસથી કહું છું, હજી 5 તારીખ સુધી આપણી પાસે બુકિંગનો અવસર છે. ઘણા બધા એમ કે ભાઈ અત્યારે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે, પણ ત્યાં કોરોનાની ગાઈડલાઈનનું પૂરું પાલન કરવામાં આવે છે. માસ્ક હોય, સેનેટાઇઝ હોય, સોશિયલ ડિસ્ટન્સ હોય, બધી જ વ્યવસ્થાઓ આપણે ત્યાં જાળવતા હોઈએ છીએ. એટલે ઘણી વખત ઉંમર લાયક હોય એટલે ઘરમાં બધા એમ કે બાપા હવે તમારે આ ઉંમરે બહાર જશો તો આવું થઈ જશે, તો આ પ્રશ્ન ઉભા થાય છે, પણ એના માટે એક સુંદર વ્યવસ્થા પણ આપણે ત્યાં કરેલી છે. ભાગવતની કથાને સાંભળવી હોય, માણવી હોય અને ગંગાજીનું સાનિધ્ય જો 7 દિવસ માટે ગંગા દશહરાના સમયે જો મેળવવું હોય તો ચોક્કસ એક સારો અવસર છે. હજી 2 દિવસ આપણી પાસે છે, નામ ચોક્કસ નોંધાવી દેજો, કારણ કે રેલવેની અંદર ટિકિટો વહેલી કરવાની હોય છે, માટે જ આપણે વહેલું નામ નોંધાવતા હોય છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીએ. મિત્રો, એક નાનકડા વિરામ બાદ મળીએ, ત્યારે જાણીએ આગળની રાશિનું કેવો રહેશે આજનો દિવસ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ ભવિષ્ય દર્શન. રાશિમંડળની આગળની રાશિમાં જો વિચાર કરીએ તો 9મી રાશિ, 9મી રાશિ એટલે ધનરાશિ. ભ, ધ, ફ અને ઢ અક્ષર જેવા જાતકો માટે આજે કોઈપણ કામકાજ, ખાસ કરી રોજગારી માટેના પ્રયત્ન માટે કદાચ મહેનત કરતા હોય તો આજના દિવસ માટે કોઈ સારી અને નવી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે.
સાથે સાથે કામકાજની અંદર એક સારી આનંદની અનુભૂતિ પણ થશે, કોઈ પણ સારા ધાર્મિક કાર્યમાં મન લાગે તેવી સંભાવનાઓ પણ છે. માતા માસી કે મોસાળ પક્ષે આજે ખૂબ જ સારા લાભની શક્યતાઓ છે. વહાલ મળશે મોસાળ તરફથી આજના દિવસ માટે ધનરાશિના જાતકોને. મકર રાશિની વાત કરીએ, ખ અને જ અક્ષરવાળા જાતકોને ધંધાકીય યોજનાઓને સફળ બનાવવા માટે આજનો દિવસ તમારા માટે સારો છે. સહયોગની અપેક્ષા રાખતા હોય, ખાસ કરી ઘરમાં વડીલ વર્ગ હોય, મોટા ભાઈ હોય, તો આજના દિવસ માટે તમને એના તરફથી સારો સહયોગ મળશે, સારા આશીર્વાદ મળશે, સારું માર્ગદર્શન મળશે. પણ સાથે સાથે કારણ વગરના વાદ વિવાદ ન થાય એના માટે પણ કાળજી રાખીને કામકાજ કરવું પડશે. બાકી આર્થિક લાભની શક્યતાઓ તો સામાન્ય રીતે દેખાઈ રહી છે. જેટલી મહેનત કરીએ એના પ્રમાણમાં આપણને કદાચ પરિણામો સારા મળે તેવી સંભાવનાઓ ચંદ્રબળના આધારે આજના દિવસ માટે આપણને દેખાશે. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો 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 હા જય ગણેશ. આઠ આઠ ઓગણીસો સત્યાસી સમય સાંજના છ વાગે. જન્મસ્થળ વિછિયા જસદણ વાળું. હું પ્રશ્ન હતો ગયો પેલા જો ત્રણપતિ રમતા હતા, હવે ઘઉં ચોખા પેલા ત્રણપતિ રમતા હતા, હવે બંધ કરી દીધું. હવે આ ઘઉં ચોખા ની અમારે ખુદ ની ગાડી છે તો લેવા જાય છે, એમાં કઈ સફળતા મળશે? આવું તો ટીવી કહેવાય. હા ઢોલ વગાડી તમે આ પીટાળો કરો છો, આપડે ક્યાં ચોરી કરવી છે? અરે પણ ટાંકવાનું હોય પેટ ઉઘાડું થોડું કરે. ના ના કામ ના એવું. તમારી શ્રદ્ધા છે તો સંતોષ છે, સંતોષ છે તો જ્યોતિષ ની એક સારી મહત્તા છે. સૂર્ય મંગળ બુધ અને શુક્ર હવે સમય આપણો સારો આવી રહ્યો છે. બે પૈસા બચશે પણ ખરા અને સારા કામમાં વપરાશે પણ ખરા. ઘરના કામકાજ હોય, પ્રસંગો હોય, ઘરની અંદર છોકરાઓની બાબતમાં ખર્ચ કરવાનો હોય, પરિવારની બાબતમાં ખર્ચ કરવાનો હોય, તો પૈસા હવે આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. સમય આપણો જે ખરાબ હતો ને, સમય આપણો થોડો નીકળી ગયો, જેના કારણે આપણે કહીએ ને કે ભાઈ એવા કામ કરીએ જે ન થવા જોઈએ, પણ છતાંય થઈ ગયું, ફરગેટ, ભૂલી જવાય તમે. વૃશ્ચિક રાશિનો શનિ એના લાભસ્થાનની અંદર છે. શનિની પૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે ચંદ્ર ઉપર. હજી થોડી માનસિક ચંચળતા ખરી, ક્યારેક ક્યારેક પાછું મગજ આમ 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 ચેન્જ થાય, પણ એના નિમિત્તે તમારે દર સોમવારના દિવસે મહાદેવજીને જળ ચડાવો. વધી વધી જળની સાથે કદાચ થોડું તમે સાકર નાખો અથવા તો ખાંડ નાખો અને ગળ્યું પાણી મહાદેવજીને ચડાવો તો સારી સફળતા મળે. મધ જો હોય તો મધની સાથે પાણી ઉમેરી મહાદેવજીને અભિષેક કરો તો સારી સફળતા મળે. અને પીપળાની આજુબાજુના ભાગમાં તલ, તમને ખાંડ નાખેલા તલ હોય એ તલ થોડા વેરો, ખીરિયા પૂરો, તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. બેન હવે ચિંતા કરવાનું કોઈ કારણ નથી, ધીમે ધીમે જો ભગવાન ગણપતિ બાપાની દયા હશે તો ચોક્કસ આગળ અને સારી સફળતા પ્રાપ્ત એમને થશે. જય ગણેશ. હવે વાત કરી લે કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને આજે માનસિક સાધારણ પરેશાની રહે આવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાશે. થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. કામકાજની અંદર કરીએ ત્યારે વિચારવાનું છે કે નિષ્ફળતા તો નહીં મળે ને, કારણ કે આવી નિષ્ફળતાથી બચવું પડશે. ધંધાકીય સફળતાની અંદર પણ કદાચ થોડાક અવરોધ જણાય તેવી શક્યતાઓ દેખાય છે. આર્થિક બાબતોની અંદર સામાન્ય પરેશાની આજના દિવસ માટે રહે આવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી, પણ થોડુંક સાચવીને કામકાજ કરવામાં આવે તો પાછું આજનો દિવસ આપણા માટે આનંદ અને મંગલમય બની જશે. છેલ્લી રાશિની વાત કરી લઈએ તો મીન રાશિ. મીન રાશિ એટલે દ, ચ, જ અને થ જેના અક્ષર છે. કોઈ પણ વ્યક્તિગત ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજના દિવસ માટે. નાના મોટા રોકાણ માટે આજે જે કરી ઈચ્છા હોય તો સમય સારો છે, કરવું જોઈએ. સાથે સાથે નોકરી ધંધામાં પણ ઉન્નતિની તકો આજે ઉજળી મળશે. તબિયતની બાબતમાં પણ સારી અનુકૂળતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. તો આ થઈ મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો જોઈએ અથવા તો શેનું દાન કરીએ તો વધારે સારી સફળતા મળે, આ વિશે પણ ચર્ચા કરીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત. આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ ભવિષ્ય દર્શન. હાજીને દુખિયા હજાર બેઠા એને ટાણું નથી દેવાતું, તને કેમ નથી સમજાતું? તો નારાયણ નામ વિનાની વ્યથા બધી છે વાતું, શું કરવાથી લાભ થાય? આજે બૃહસ્પતિ કવચનો પાઠ કરો, એમાં 11 પાઠ કરો તો ખૂબ જ સારો લાભ થાય. આજના દિવસમાં ગુરુવાર છે, વડીલોનું અથવા તો ઘરમાં જે મોટા હોય એનું અપમાન ન કરો. ઓમ રીમ ગુરુવે નમઃ મંત્રનો જાપ કરો. ચણાની દાળ હોય ચાહે બેસનના લાડુ હોય, આજના દિવસ માટે કરેલું દાન ખૂબ જ સારી સફળતા અને સારો લાભ અપાવશે. મિત્રો, આ રહ્યું ભવિષ્ય દર્શન કાર્યક્રમનો આજનો રસસ્થાળ. નવા વિષય સાથે જ્યારે મળવાનું થાય ત્યારે આપણે મળશું જ શુક્રવારે, એટલે આવતીકાલે આપના પ્રશ્નોના જવાબ જે પત્ર લખો છો એના દ્વારા આપશું. એટલે કદાચ જો આપના ફોન નથી લાગી શકતા તો પત્ર વ્યવહાર માટેનું મોર સરનામું પણ નોંધી લેશો.
चलो भविष्य दर्शन में लई आज रजा पर कदाच जो आपने मळवानी इच्छा हो तो मोबाइल नंबर मारो आपवामां आवे छे सरनामुं पण आपवामां आवे छे आप मळवा इच्छता हो तो एपॉइंटमेंट ले लेजो चोक्कस मळीशुं आपना प्रश्नना जवाब माटे अत्यारे मने रजा आपशो।